કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી અને પરચાધારી રામદેવ પીરની મહિમાનો પાર હોતો નથી. અમે આ ખબરનું સમર્થન કરતા નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સોશિયલ મીડિયામાં વાયરલ થતી ખબરની તપાસ કરવી પણ અમારું કર્તવ્ય છે. ધાનેરા તાલુકાના વાલેર ગામની ઘટના આજે મોબાઈલમાં ધમાકો મચાવી રહી છે. સોશિયલ મીડિયામાં રામદેવ પીરનો કાપડના કોડાનો ફોટો અને સાથે લખાણ લખવામાં આવી રહ્યું છે કે ધાનેરા તાલુકાના વાલેર ગામમાં રહેતા શંકરભાઈ હરચંદભાઈ ઠાકોરના ઘરે રામદેવ પીરનો ઘોડો ચમત્કારિક રૂપે આવ્યો છે અને સાથે એ પણ લખાયું છે કે શંકરભાઈ રામદેવરા પગપાળા ગયા હતા તે સમયે સાથે લઈ ગયેલા રામદેવ પીરનો ઘોડો પરત સવારે આવી ગયો છે. આ લખાણ અને ફોટા વાયરલ થતા ધાનેરા પંથકમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. શું આ કળિયુગના સમયે આ ઘટના સાચી હોઈ શકે? આ મામલે ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ આ પરિવારની મુલાકાત લીધી હતી. શંકરભાઈના ઘરે પહોંચીએ તો જાણે મેળો લાગ્યો હોય તેમ લોકોની ભીડ જોવા મળી હતી. ઘરની ઓસરી આગળ બાજોટ ઉપર મૂકેલા કાપડથી બનેલા ઘોડાના દર્શન માટે અહીં લોકોની લાઈનો લાગી રહી છે. આ મામલે વધુ તપાસ કરતા ઘરમાલિક શંકરભાઈના પત્ની જબાબેન ઠાકોરે પ્રથમવાર આ ઘોડાને પોતાના ઘરની ઓસરીમાં જોયા હોવાનો દાવો આ મહિલા કરી રહ્યા છે. આજે સવારે શું બન્યું, કઈ રીતે આ ઘોડો ઘરે આવ્યો તે બાબતે મહિલાએ ઘટના વિશે માહિતી આપી હતી. મારે પતિ 15 વર્ષથી હેડતા દાતા હતા, ઘડે ડીલે અળવણે પગી, એથી મારે બાધા હતી. બાધા હતી એટલે હું વર્ષ પૂરા થતા હતા 15 વર્ષ. તે ઘરે કુવાસી દમાડી, કુવાસી દમાડી રાવણું કર્યું, રાવણું કરી અને ઘોડો લાવ્યો. ઘોડો લાવીને ભજન બીજે કરાય અને પછી રણોદી હેડે રણોદી એટલે પછી એને રોજ ચાલુ એવું એને મુઠા રાખતી રાત ને દિવસ મુઠા રાખતી એટલે પછી રાતે ઉઠી 5 વાગે ઉઠી એટલે ખરડજી છું ના મેણીએ મારે બધી પાડેલો હતો કૂતરા હાર થઈ પાડેલો હતો એટલે ખરડજી છું એટલે હું ઊભી છું. ઊભી થઈને વાડામાં બધે ભાલ્યો પેલા સાપરામાં ભાલ્યું, મેં કે ચેક કૂતરું હોય તો ચેય ન દેખાણું. તમે કીધું કે ઓહરિયમ ભાણું ચે હોય તો ઓહરિયમ મેં બધી નસી એટલે ઘોડો હોય હોમે છે ઊભા ઊભા એટલે હું ગભરાઈ તો જઈને દૂધની તૂટી ફરી પણ તું સાતી રાશી સાતી રાશી અને પછી હાથ પગ ધોયા મોઢું ધોયું બધે દેવન મારે અગરબત્તી કરી. અગરબત્તી કરીને મેં આ બધી મેણીઓ ઉસા ચડાવ્યા, કમાડું ગાડ્યું, ગોળા કર્યા. પછી મારે બે છોકરા હું જતા એને દગાડ્યું, દગાડી એટલે મારા છોકરી મોટી હતી ને બીઆઈ જઈને એટલે રોવા ઢૂંચીને દૂધવા ઢૂંચી. તમે કીધું રોમાંથી ગભરામાંથી યાદ બાપી આવ્યા તો કે મારા બાપુ બાથરૂમ લઈને જ્યાં ભાઈ જઈને આવ્યા તો કીધું હવે બેટા આ તો બાપી આવ્યા હું પરસો જેવા હારું તો રોમાંથી અને હાથ દોડ તો હાથ દોડ્યા. પછી કીધું તમે બી ભાઈ બોન બેહો આપણે ઘોડા કર હું તું ગાય દઉં ગાય દઈ ગાય દઈ. પછી કીધું હવે આપણે બી ભાઈ બોન હવે ઓપે છોકરા બધા એટલે ઓપે શું ખબર પડે તો તાર દાદાને બોલાવા. એ બે છોકરા જે દાદાને બોલાવા કીધું બીજા કોઈ મત કહે તાર દાદાને કહે એટલે તાર દાદા આવશે. એમ દાદા આવ્યા, એમ દાદા આવ્યા એટલે પાકડી ઉતારી અને હાથ દોડ્યા નાઈમાં નમીને પછી મન કે લાવો કે જીવો કરવો. ધાનેરા તાલુકાના વાલેર ગામે તો હાલ ધાનેરા સહિત આસપાસના ગ્રામજનો પણ રામદેવ પીરનો ચમત્કાર થયો હોય તેવા સમાચાર સાથે દર્શન માટે આવી રહ્યા છે. આખો મામલો આ પ્રમાણે છે. ધાનેરા તાલુકાના વાલેર ગામથી 8 દિવસ અગાઉ 21 જેટલા પદયાત્રિકો રામદેવરા રવાના થયા હતા, જેમાં સતત 15 વર્ષથી રણુજા ખાતે જતા શંકરભાઈ ઠાકોર પણ સાથે હતા. આજે સવારે અંદાજીત 3-4 વાગ્યાની આસપાસ તમામ પદયાત્રિકો 20 કિમી દૂર રણુજા તરફ રવાના થયા હતા. એવા સમયે શંકરભાઈના હાથમાંથી અન્ય પદયાત્રિકે ઘોડો લઈ શંકરભાઈને આરામ કરવા જણાવ્યું હતું. જ્યારે થોડા સમય પછી બધા ચા નાસ્તો કરવા માટે ભેગા થયા એ સમયે જોડે ઘોડો નજરે પડ્યો ન હતો અને આટલામાં વાલેર ગામથી સમાચાર આવ્યા કે રામદેવ પીરનો ઘોડો રૂપ બદલી પરત ઘરે આવ્યો છે. આ મામલે ધાનેરા સંવાદદાતાએ આ ઘટનાને લઈ મોબાઈલ દ્વારા શંકરભાઈ સાથે વાત કરી હતી. સાંભળો. હા બોલો. બોલો તમે. શંકર બોલો. હા, કયા ગામના? વાલેરના. અચ્છા, હું બીકેનું ચેનલમાંથી રમેશ પ્રજાપતિ વાત કરું છું. હા બોલો. આપણે શું બન્યું છે આ ઘોડાનું આખું શું રહસ્ય એમ જરા વાત કરો ને સમજો. સાહેબ અમે આજે ગણો કે 4 વાગ્યા ઉભા છે, લગભગ અમે 21 જણા આવ્યા વાળા હતા. એકવીસ તે બધા એ જાય અમે બધા ચડી હતા તે મારા રાઉ હતા પાડો તે એક અમારે ધરમેલો કરે લઈ ભાઈ હાથી હતા. તમે કે મંજોરો પકડું
પાછા ની પૂછું તમે ઘોડો ક્યાં મેળો કે મોટો નતો બરાબર હા તો પાછા બાજા પેલા છે ભૂપતભાઈ તમે લીધો હતો પેલા કે ના અમે એની લીધો હા બસ તો જેટલું હતું ના ના અહીંયા એવું છે ધાનેરા આપણે તાલુકાના વાલેડ ગામે કે ઘોડો જે તમે લોકો લઈ ગયા ને વાલેડ થી એ ઘોડો અહીંયા પરત આવ્યો એ વિશે તમારું શું કેવું થાય એમ દુકાન નું નામ ખબર તમને ના દુકાન નું નામ થાય નથી મોકો ભણેલો નથી એટલો અચ્છા અને તમે કેટલા જણા ક્યાંથી રવાના થયા હતા પગપાળા ગયા હતા એમ ને તમારા પછી પેલા ભાઈ ને આપ્યો તમે ઘોડો એ સવાર માં ગણો કે ચાર વાગે ની આઈ જાય એટલે ચાર ના પોત ના ગળા એને આલ્યો અચ્છા તમે જયારે સવાર નીકળ્યા તેમાં જોડે હતું કોઈ બીજું ભાઈ કોઈ ના કોઈ નતું તમે એકલા જ હતા એમ ને તમારી પત્ની જોડે તમારી વાત થઈ આ બાબતે તમને કોઈ ફોન આવ્યો ઘર થી કે ભાઈ આપણા ઘરે આવું બન્યું હોય કોઈ ઘોડો પડ્યો છે એવું ના મમાતે ફોન દે પણ દીક તો ભાઈ માતે ફોન આવ્યો તો કે તમારી પરસો આલ્યો રમાભીરી અચ્છા તમે પરિવાર સાથે વાત કરી તમે તમારા પત્ની સાથે કે પપ્પા સાથે કોઈ સાથે ના કોઈ તો ફોન ઉપર વાત નથી કરી હજી સુધી ના નથી કરી હા સારું 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 બીકે ન્યૂઝ ચેનલ આ ઘટનાનું સમર્થન કરતી નથી પરંતુ વધુ લોકોની ભીડ ન થાય અને સત્ય શું છે એ મામલે જિલ્લા વહીવટીતંત્ર તપાસ કરાવે એ પણ જરૂરી છે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઘોડાસર ગામે પણ ચમત્કારના નામે લોકોની ભીડ ભેગી કરવા ઘર માલિક સફળ થયા હતા જેથી વાલેર ગામની હકીકત બાબતે પણ સત્ય બહાર લાવવું જરૂરી બની જાય છે.